હેલો એવરીવન, વેલકમ ટુ પીવાય ક્યુ એજ્યુકેશન. આજે આપણે ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલ જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તેમજ સિવિલ, જે તારીખ 5 જાન્યુઆરી 2021 રોજ લેવાનું હતું, બંને સેમ તારીખે લેવાના હતા અને સેમ શિફ્ટમાં હતા, એટલા માટે બંનેની અંદર જીકેના પ્રશ્ન સેમ છે, 10 પ્રશ્ન છે. આજે આપણો ફર્સ્ટ લેક્ચર છે મિત્રો. ફર્સ્ટ પ્રશ્ન જોઈશું. ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2019માં એવું કયું રાજ્ય છે કે જેમણે હાઈએસ્ટ ગ્રોથ કર્યો ફોરેસ્ટ કવરની અંદર? તો કે કર્ણાટક રાજ્યએ કર્યો હતો. હવે મિત્રો, ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટના જે બેઝિક ડેટા જે એક્ઝામમાં પૂછાય છે તેના વિશે જોઈશું. અત્યારે 2019ની અંદર આ કેટલામો રિપોર્ટ છે? તો કે 16મા નંબરનો રિપોર્ટ છે. પ્રથમ રિપોર્ટ ક્યારે રિલીઝ કરવામાં આવ્યો હતો? તો કે 1987ની અંદર રિલીઝ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નેશનલ ફોરેસ્ટ પોલિસી આવી 1988ની અંદર. ખાસ યાદ રાખજો મિત્રો, આઈએમપી પ્રશ્ન છે. નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988માં આવી, તેની અંદર કહેવામાં આવ્યું કે 33% ભારતની અંદર ફોરેસ્ટ કવર હોવું જોઈએ ટ્રીથી. હવે આ રિપોર્ટ દર 2 વર્ષે નીકળવામાં આવે છે. હવે મિત્રો, ભારતની અંદર કેટલા ટકા જંગલ છે? તો કે 21.67% જંગલ છે. હવે જંગલ પ્લસ વૃક્ષને ગણવામાં આવે તો 24.56% જંગલ છે. સૌથી વધારે વેટલેન્ડ તો કે ગુજરાતની અંદર છે. હવે આપણે જોયું તેમ મિત્રો, સૌથી વધારે ગ્રોથનું પૂછે તો કર્ણાટક, ત્યારબાદ અરુણાચલ પ્રદેશ અને કેરળ છે મિત્રો. અને દેશની અંદર પૂછે કે સૌથી વધારે ફોરેસ્ટ કોની અંદર છે? તો કે રશિયા, ત્યારબાદ બ્રાઝિલ અને કેનેડા. હવે ભારતની અંદર 10મા નંબરે આવે છે જંગલમાં. નેક્સ્ટ, યુપીએસ નું ફૂલ ફોર્મ પૂછ્યું છે મિત્રો, ઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. હવે મિત્રો, કોમ્પ્યુટર ને રિલેટેડ જે ફૂલ ફોર્મ છે જે મોસ્ટ ઓફ એક્ઝામમાં પૂછાય છે, સીપીયુ તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, રેમ રેન્ડમ એક્સેસ મેમરી, રોમ રીડ ઓનલી મેમરી, આઈસી ઇન્ટીગ્રેટેડ સર્કિટ, એસડીડી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, સીડી કોમ્પેક્ટ ડિસ્ક, ડીવીડી ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, યુએસબી યુનિવર્સલ સિરીઝ બસ, એએલએન લોકલ એરિયા નેટવર્ક, એમએએન મેટ્રોપોલાઇટ એરિયા નેટવર્ક અને ડબલ્યુએએન વાઇન્ડ એરિયા નેટવર્ક. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, યનમ ડિસ્ટ્રિક્ટ કઈ યુનિયન ટેરિટરીની અંદર આવેલું છે? તો કે પોન્ડુચેરીની અંદર આવેલું છે. હવે મિત્રો, ખાસ યાદ રાખજો, પોન્ડુચેરીની અંદર ટોટલ 4 ડિસ્ટ્રિક્ટ આવેલા છે. હવે આની અંદર એક્ઝામમાં પૂછાય છે કે ક્યુ ડિસ્ટ્રિક્ટ કયા રાજ્યની નજીક આવેલું છે અથવા કઈ રાજ્યની બોર્ડર સાથે ટચ કરે છે? તો કે યનમ તો કે આંધ્રપ્રદેશની નજીક આવેલું છે. ત્યારબાદ માહે ડિસ્ટ્રિક્ટ તો કે કેરળની નજીક આવેલું છે. અને પુંડુચેરી અને કરકરાય તો કે તમિલનાડુની અંદર આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, રિસેન્ટલી ધ સેકન્ડ એડિશન ઓફ જોઈન્ટ ટ્રાયલ સર્વિસ એક્સરસાઇઝ ઇન્દ્રા ક્યાં ક્યાં દેશની વચ્ચે છે? ઇન્ડિયા અને રશિયા વચ્ચે છે. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, સેકન્ડ હ્યુમન ફાઇનાન્સ મિનિસ્ટર પૂછ્યું છે મિત્રો, તો કે નિર્મલા સીતારમણ. પ્રથમ કોણ હતા? તો કે ઇન્દિરા ગાંધી હતા, જે 1969 થી 1970 સુધી રહ્યા. હવે મિત્રો, ભારતની અંદર પ્રથમ ફાઇનાન્સ મિનિસ્ટર પૂછે તો શ્રી આર કે સનમુગમ શેટ્ટી હતા, જે 1947 થી 1949 સુધી રહ્યા. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, ફર્સ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કોણે શેર કરી હતી? તો કે રામસે મેકડોનલે કરી હતી. હવે મિત્રો, 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ, તેમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે યાદ રાખજો, મોસ્ટ ઓફ એક્ઝામમાં પૂછાય તેવા પોઈન્ટ. ફર્સ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કોણે ઇનોગ્રેટ કરી? તો કે કિંગ જ્યોર્જ વીએ કરી, 12 નવેમ્બર 1930 રોજ લંડનની અંદર કરી હતી. હવે આને ચેર કોણે કરી હતી? તો કે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર રામસે મેકડોનલે કરી હતી. હવે જે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે યાદ રાખજો, આપણે જોયું તેમ ફર્સ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ક્યારે થઈ? તો કે સપ્ટેમ્બર 2 ડિસેમ્બર 1931 થઈ હતી. અને આમને સુપરવાઇઝ કોને કરી હતી? તો કે સર સેમ્યુઅલ હોરે કરી હતી. થર્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ક્યારે થઈ? તો કે નવેમ્બર 2 ડિસેમ્બર 1932 થઈ હતી. હવે આમને સુપરવાઇઝ કોને કરી હતી? તો કે સેમ્યુઅલ હોરે કરી હતી. હવે મિત્રો, મહાત્મા ગાંધી, મોહમ્મદ અલી ઝીણા અને બી આર આંબેડકર વિશે પૂછાય છે કે મહાત્મા ગાંધીએ
कई राउंड टेबल कॉन्फ्रेंस अटेंड करी हती? तो के सेकंड राउंड टेबल कॉन्फ्रेंस अटेंड करी हती। अबे मोहम्मद अली जीना विषय पूछाय छे के मोहम्मद अली जीना जीए कई राउंड टेबल कॉन्फ्रेंस अटेंड नोती करी? तो के थर्ड राउंड टेबल कॉन्फ्रेंस अटेंड करी नोती। अबे निशानामांथी क्या एवा छे त्रण त्रण ऑप्शन में आप्या होय के तेमणे त्रण त्रण राउंड टेबल कॉन्फ्रेंस अटेंड करी होय? महात्मा गांधी आप्या होय, मोहम्मद अली जीना आप्या होय अने बी आर आंबेडकर आप्या होय। तो आनो राइट आंसर शुं थाय मित्रों? बी आर आंबेडकर थाय, जेमणे त्रणे त्रण राउंड टेबल कॉन्फ्रेंस अटेंड करी हती। नेक्स्ट प्रश्न मित्रों, चीप मनी पॉलिसी ऑफ द इन्फ्लेशन रेट इन द इकोनॉमी विल, एटले के मित्रों इंक्रीज थशे। हवे इन्फ्लेशन विषे थोड़ुंक टूंकमां माहिती जोईशुं। इन्फ्लेशन एटले के मित्रों इंक्रीज इन जनरल प्राइस लेवल ऑफ गुड्स एंड सर्विस, एटले के बधी वस्तुनी अंदर भावमां वधारो थाय, तेमज भावमां वधारो थाय एटले नौकरी करता होय तेमनी सैलरी इंक्रीज थवी जोईए, एटले आने इन्फ्लेशन वध्यु कहेवाय मित्रों। हवे धारो के 1950 नी अंदर तमारी पासे 100 रूपया छे, तो त्यारे वेल्यू वधारे गणाती हती। हवे अत्यारे 2021 मां तमारी पासे 100 रूपया होय तो अत्यारे आमनी वेल्यू डाउन थशे, जेमने 1950 ना कम्पेर मां, एटले चीप मनी थशे, तो इन्फ्लेशन वधशे, एटले आनो आंसर छे मित्रों इंक्रीज थशे। नेक्स्ट प्रश्न, इसरो नुं फूल फॉर्म पूछ्युं छे, इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन। हवे मित्रों जे इसरो में बेसिक डेटा याद रखजो, आने क्यारे फॉर्मेशन करवामां आव्युं? तो के 15 ऑगस्ट 1969 ना रोज करवामां आव्युं। हेडक्वार्टर क्यां छे? तो के बेंगलोर कर्नाटक नी अंदर छे। हवे आमना चेरमेन कोण छे? तो के सिवन छे। नेक्स्ट प्रश्न मित्रों, सैंडस्टोन इज एन एक्साम्पल ऑफ विच टाइप ऑफ रॉक? तो के सेडिमेंटरी रॉक। हवे मित्रों त्रण प्रकारना रॉक छे, इग्निशियन, सेडिमेंटरी अने मेटाफॉर्मिक। आ त्रणे त्रणना एक्साम्पल आपेला होय अने तेमने पूछे एक्जाम में के क्यू एक्साम्पल कोनू छे? तो के ग्रेनाइट अने स्कोरिया। कोनू छे? तो के इग्निशियन नू छे। आ मोस्ट आईएमपी एक्जाम में पूछे छे। सेडिमेंटरी नू एक्साम्पल तो के लैंडस्टोन अने लाइमस्टोन छे। अने मार्बल नू पूछे छे, मार्बल कोनू एक्साम्पल छे? तो के मेटाफॉर्मिक नू एक्साम्पल छे। અહીં તમે જોઈ શકો છો એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે, માર્બલ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વિચ ટાઈપ રોક? તો કે મેટાફોર્મિક રોક છે। નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, એવી કઈ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમણે મેકા ઓફ ઇન્ડિયન સ્પોર્ટ તરીકે જાણવામાં આવે છે? તો કે નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ પટિયાલા। હવે મિત્રો આનો ક્યારે ફોર્મેશન કરવામાં આવ્યું હતું? તો કે 7 મે 1961 ના રોજ કરવામાં આવ્યું છે। ક્યાં લોકેટેડ છે? તો કે પટિયાલા પંજાબ ની અંદર લોકેટેડ છે। હવે મિત્રો ખાસ યાદ રાખજો, જેટકો, યુજીવીસીએલ કે ડીજીવીસીએલ કે પીજીવીસીએલ કોઈ પણ હોય, એમજીવીસીએલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે એક પ્રશ્ન પૂછે છે અને પૂછે છે, એટલે તમારે મિત્રો નેતાજી સુભાષચંદ્ર બોઝને ડિટેલમાં વાંચીને જવા। હવે આ આઈએમપી પ્રશ્ન છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો કે કલકત્તા વેસ્ટ બંગાળની અંદર આવેલું છે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડીયો ના ગમ્યો હોય તો ડિસલાઇક કરો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, સી યુ નેક્સ્ટ ટાઈમ। હેલો એવરીવન, વેલકમ ટુ પીવાયક્યુ એજ્યુકેશન। આજે આપણે ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલું જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તેમજ સિવિલમાં જે પેપર લેવાનું હતું તારીખ 5 જાન્યુઆરી 2021 માં, બંને સેમ શિફ્ટ હતી એટલા માટે બંનેના સેમ પ્રશ્ન છે। આજે આપણે મિત્રો જીકેના 10 પ્રશ્ન જોઈશું। જો તમે મિત્રો ફર્સ્ટ લેક્ચર ન જોયો હોય તો આની પહેલા ફર્સ્ટ લેક્ચર જોજો, આજે આપણો આ સેકન્ડ લેક્ચર છે। ફર્સ્ટ પ્રશ્ન છે મિત્રો, બીએસએનએલ નું ફૂલ ફોર્મ પૂછ્યું છે, ભારત સંચાર નિગમ લિમિટેડ। હવે મિત્રો બીએસએનએલ વિશે જે બેઝિક ડેટા યાદ રાખી, જે એક્ઝામમાં એક્ઝામ રિલેટેડ જે એક્ઝામમાં પૂછાય છે એવા, ત્યારે ફોર્મેશન ક્યારે કરવામાં આવ્યું? તો કે 15 સપ્ટેમ્બર 2000 કરવામાં આવ્યું હતું। હવે બીએસએનએલ ના ચેરમેન અને એમડી કોણ છે?
तो के परवीन कुमार पवार से। हवे मित्रों एनो स्लोगन याद रखजो, सर्विस विथ अ स्माइल, अने बीजू से कनेक्टिंग इंडिया। हवे मित्रों कैबिनेट मिनिस्टर ऑफ कम्युनिकेशन कौन से, तो के रविशंकर प्रसाद से। हवे आ बीएसएनएल नु हेडक्वार्टर क्यां आवेलू से, तो के न्यू दिल्ली नी अंदर आवेलू से। हवे मित्रों जे महारत्न कंपनी से तेमना फुल फॉर्म पूछे से, जेटको नी अंदर एमजीवीसीएल, पीजीवीसीएल, यूजीवीसीएल के डीजीवीसीएल कोई पण एग्जाम होय एनी अंदर फुल फॉर्म पूछे से, तो आपणे જોઈશું મહારત્ન કંપનીના ફૂલ ફોર્મ। એનટીપીસી, એનટીપીસી નું નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ભેલ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, આઈઓસીએલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, એસપીસીએલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, સીઆઈએલ કોલ ઇન્ડિયા લિમિટેડ, ગેલ गैस ऑथोरिटी ऑफ इंडिया लिमिटेड, बीपीसीएल भारत पेट्रोलियम कॉर्पोरेशन लिमिटेड, अने पावर ग्रिड, पावर ग्रिड कॉर्पोरेशन ऑफ इंडिया। नेक्स्ट प्रश्न से मित्रों, क्यों ये वो राज्य से के भूटान देश नी साथे बाउंड्री शेयर करे से, तो के वेस्ट बंगाल से मित्रों। हवे जोई शु आपणे मित्रों, भूटान देश अहीं आ रह्यो, तमे जोई शको छो भूटान देश नी साथे चार राज्य नी बॉर्डर शेयर करे से, एक सिक्किम, एक वेस्ट बंगाल, त्रीजु से असम, अने चौथु से अरुणाचल प्रदेश। मित्रों हवे आवी ज रीते म्यांमार साथे याद रखजो मित्रों, चार राज्य नी बॉर्डर टच करे से, एक अरुणाचल प्रदेश, बीजू नागालैंड, तीजु मणिपुर, अने चौथु मिजोरम राज्य से। हवे बांग्लादेश साथे केटला राज्य नी बॉर्डर टच करे से, तो के पांच राज्यो नी बॉर्डर टच करे से, एक वेस्ट बंगाल, बीजु आसाम, तीजु मेघालय, चौथु त्रिपुरा, अने पांचमु मिजोरम। खास याद रखो मित्रों, बॉर्डर रिलेटेड एक प्रश्न पूछाय छे। नेक्स्ट प्रश्न जोईशु मित्रों, फर्स्ट राउंड टेबल कॉन्फ्रेंस जे लंडन में थई 12 नवेम्बर 1930 नी अंदर, तेमने ओपन कोणे करी हती, तो के किंग जॉर्ज वीए करी हती, ओपन अथवा इनोग्रेट। फर्स्ट लेक्चर नी अंदर मित्रों आपणे तीन राउंड टेबल कॉन्फरेंस ने डिटेल में जोई हती, तो अपन रिविजन माटे जोई लईए। आने शेर कोणे करी हती, तो के ब्रिटन प्राइम मिनिस्टर रामसे मेकडोनले करी हती। हवे भारत तरफ थी केटला लोकोए भाग लीधो हतो, तो के 58 पॉलिटिकल लीडर अने 16 प्रिंसली स्टेट हता, तेमणे भाग लीधो हतो। प्रथम राउंड टेबल कॉन्फरेंस नी अंदर गांधीजीए भाग लीधो हतो नहोतो, याद रखजो मित्रों। नेक्स्ट प्रश्न छे, मनोज मुकुंद नरवाणे 28 शिफ ऑफ खाली जग्या से, एटले आर्मी स्टाफ से, शिफ ऑफ आर्मी स्टाफ से। हवे मित्रों खास याद रखजो, इंडियन आर्मी नी रेंक पूछाय से, 1 થી 5 याद रखजो। प्रथम नंबरे तो के जनरल आवे से, सेकंड नंबरे तो के लेफ्टिनेंट जनरल आवे से, थर्ड नंबरे मेजर जनरल आवे से, फोर्थ नंबरे ब्रिगेडियर आवे से, अने फिफ्थ नंबरे तो के कर्नल आवे से। हवे मित्रों इंग्लिश ग्रामर नी अंदर यूजीवीसीएल मां जुनियर असिस्टेंट नी अंदर लेफ्टिनेंट नो स्पेलिंग पूछाई गेलो हतो। हवे आ लेफ्टिनेंट अने ब्रिगेडियर नो स्पेलिंग याद रखजो, नेक्स्ट एग्जाम पूछावानी शक्यता छे। नेक्स्ट प्रश्न मित्रों, कई एवी मिनिस्ट्री छे કે જેમણે ફોરેન ટ્રેડ પોલિસી 2015-20 અનવીલ કરી, તો કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। હવે મિત્રો તમને ખબર હોય કે ફોરેન ટ્રેડ પોલિસી કઈ મિનિસ્ટ્રીની અંદર આવે, તો પણ તમે આનો આન્સર આપી શકો છો, તો કે આ આવે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદર। હવે પ્રથમ મિનિસ્ટર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોણ હતા, તો કે શ્યામા પ્રસાદ મુખર્જી હતા। હવે મિત્રો તમારે અત્યારે કોણ છે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર, એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે। આનો આન્સર મિત્રો તમે પીડીએફ ડાઉનલોડ કરશો તેમાં મળી જશે। નેક્સ્ટ પ્રશ્ન, ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2019 પ્રમાણે કયું એવું રાજ્ય છે કે જેમણે હાઈએસ્ટ ફોરેસ્ટ કવર કર્યું પર્સન્ટેજની અંદર ટોટલ જીઓગ્રાફિક એરિયામાં, તો કે મિઝોરમે કર્યું છે। ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે મિત્રો ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટને ડિટેલમાં જોયો હતો,
તો પણ આપણે રિવિઝન માટે જોઈ લઈએ. આ 2019માં કેટલા નંબરનો રિપોર્ટ આવ્યો? તો કે 16 નંબરનો રિપોર્ટ આવ્યો. પ્રથમ રિપોર્ટ ક્યારે રિલીઝ થયો હતો? તો કે 1987 ની અંદર. ત્યારબાદ નેશનલ ફોરેસ્ટ પોલિસી આવી 1988 ની અંદર. તેની અંદર કહેવામાં આવ્યું કે દેશની અંદર 33% જંગલ કવર કરેલું હોવું જોઈએ. હવે મિત્રો આપણે જોયું તેમ મેક્સિમમ ફોરેસ્ટ ઇન પર્સન્ટેજમાં તો કે મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય, ત્રણ રાજ્યને યાદ રાખજો મિત્રો. અને સ્ટેટ વિથ હાઈએસ્ટ ગ્રોથ ઇન્ક્રીઝ પૂછે તો કર્ણાટકા, અરુણાચલ પ્રદેશ અને કેરળ. હવે મિત્રો દેશમાં ટોપ કન્ટ્રીમાં કયા દેશમાં સૌથી વધારે જંગલ આવેલું છે? તો કે રશિયા, બ્રાઝિલ, કેનેડા, યુએસએ અને ચાઇના. ભારત 10મા નંબરે આવે છે જંગલમાં. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, માર્બલ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વિચ ટાઈપ ઓફ રોક? તો કે મેટાફોર્મિક રોક. હવે મિત્રો ખાસ યાદ રાખજો, ત્રણ પ્રકારના રોક છે, ઇગ્નિશિયન, સેડિમેન્ટરી અને મેટાફોર્મિક. હવે ઇગ્નિશિયનના એક્ઝામ્પલ આપેલા હોય અને તેમને પૂછે કે આ કયું એક્ઝામ્પલ છે? તો કે ગ્રેનાઇટ, સ્કોડિયા અને પુમાઇસ. હવે સેડિમેન્ટરીના એક્ઝામ્પલમાં મોસ્ટ આઈએમપી છે સેન્ડસ્ટોન અને લાઇમસ્ટોન વિશે પૂછે છે. હવે મેટાફોર્મિકના એક્ઝામ્પલમાં માર્બલ અને ક્વાટરઝાઇસ બે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, ધર્મા ગાર્ડિયન જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ બિટવીન ઇન્ડિયા અને કયા દેશ વચ્ચે છે? તો કે ઇન્ડિયા અને જાપાન વચ્ચે છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે ને, કયા કયા દેશ વચ્ચે થાય છે એ આપણે લખેલી છે. ઇન્ડિયા અને બીજા કયા દેશ વચ્ચે થાય છે? તો કે સમૃદ્ધિ એક્સરસાઇઝ, તો કે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે થાય છે. મિત્રાશક્તિ, તો કે ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે થાય છે. મૈત્ર એક્સરસાઇઝ, તો કે ઇન્ડિયા અને થાઈલેન્ડ વચ્ચે થાય છે. વજ્ર પ્રહાર, ઇન્ડિયા અને યુએસ વચ્ચે થાય છે, મોસ્ટ આઈએમપી છે મિત્રો. યુદ્ધ અભ્યાસ, ઇન્ડિયા અને યુએસ વચ્ચે થાય છે. નોમાડિક એલિફન્ટ, ઇન્ડિયા અને મોગોલિયા વચ્ચે થાય છે. ગુરુડા શક્તિ, ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા. શક્તિ એક્સરસાઇઝ, ઇન્ડિયા અને ફ્રાન્સ આઈએમપી છે મિત્રો. શક્તિ એક્સરસાઇઝ ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચે. આપણે જોયું તેમ ધર્મા ગ્રાડિયન, તો કે ઇન્ડિયા અને જાપાન વચ્ચે. સૂર્ય કિરણ, ઇન્ડિયા અને નેપાળ વચ્ચે. હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ, ઇન્ડિયા અને ચાઇના વચ્ચે. સિમ્બેક્સ, ઇન્ડિયા અને સિંગાપુર વચ્ચે. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, એમબીબીએસ નું ફૂલ ફોર્મ પૂછ્યું છે, બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જન. હવે મિત્રો જે મેડિકલમાં યુઝ થતા હોય એવા ફૂલ ફોર્મ જે એક્ઝામની અંદર પૂછાય છે, આરબીસી નું ફૂલ ફોર્મ રેડ બ્લડ સેલ, ડબલ્યુબીસી નું ફૂલ ફોર્મ વ્હાઇટ બ્લડ સેલ, ડીએનએ ડીઓ ઓક્સી રિબો ન્યુક્લિયર એસિડ, આરએનએ નું રિબો ન્યુક્લિક એસિડ, એમઆરઆઈ નું મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, બીઓડી નું બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, સીએનએસ નું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એએનએસ નું ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, પીએનએસ નું પેરિફરલ નર્વસ સિસ્ટમ, એસટીડી નું સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ અને એચઆઈવી નું હ્યુમન ઇમ્યુનો વાયરસ. મોસ્ટ આઈએમપી છે મિત્રો, ખાસ યાદ રાખજો, એસઆઈવી નું ફૂલ ફોર્મ પૂછાય છે. નેક્સ્ટ પ્રશ્ન, એશિયન લાર્જેસ્ટ સ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે? તો કે નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ પટિયાલા, જે પંજાબની અંદર આવેલી છે. હવે આ ઇન્સ્ટિટ્યૂટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે મેકા ઓફ ઇન્ડિયન સ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પણ જાણવામાં આવે છે. હવે આ એશિયાની અંદર લાર્જેસ્ટ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ છે. હવે આનું ફોર્મેશન ક્યારે કરવામાં આવ્યું હતું મિત્રો? તો કે 7 મે 1961 કરવામાં આવ્યું હતું અને લોકેશન છે પટિયાલા, પંજાબની અંદર છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમને આ વિડીયો ના ગમ્યો હોય તો ડિસ્લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જણાવો કે શું કામ તમને આ વિડીયો ગમ્યો નથી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ નેક્સ્ટ ટાઈમ. હેલો એવરીવન, વેલકમ ટુ પીવાયક્યુ એજ્યુકેશન. આજે આપણે ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલ જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તેમજ સિવિલના જીકેના પ્રશ્ન જોઈશું મિત્રો. બંનેની એક્ઝામ ડેટ 6 જાન્યુઆરી 2021 સેમ શિફ્ટ હોવાથી બંનેના જીકેના પ્રશ્ન સેમ છે. આજે લેક્ચર નંબર 3 છે મિત્રો. જો તમે મિત્રો લેક્ચર 1st અને 2nd ના જોયું હોય તો પહેલા તે જોજો, ત્યારબાદ આ લેક્ચરને જોજો.
હવે મિત્રો લેક્ચર નંબર ફર્સ્ટ ની અંદર આપણે બે પેપરનું સોલ્યુશન કર્યું હતું અને લેક્ચર નંબર ટુ ની અંદર પણ બે પેપરનું સોલ્યુશન કર્યું અને આજે પણ બે પેપરનું સોલ્યુશન કરશું. ટોટલ ડીજીવીસીએલ દ્વારા 2021 ની અંદર 9 શિફ્ટની અંદર જેઈના પેપર લેવામાં આવ્યા હતા અને નવે 9 પેપરનું સોલ્યુશન મિત્રો ડિટેલમાં સબ્જેક્ટ વાઇઝ થશે આપણી ચેનલ પર. ફર્સ્ટ પ્રશ્ન હશે, સમર ઓલિમ્પિક ગેમ 2024 ની અંદર ક્યુ સિટી હોસ્ટ કરશે? તો કે પેરિસ કરશે. હવે મિત્રો સમર ઓલિમ્પિક વિશે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે યાદ રાખજો. સમર ઓલિમ્પિક વિશે તો કે પ્રથમ વખત ક્યાં સિટીએ હોસ્ટ કર્યું હતું? તો કે એન્થેન્સ ની અંદર ગ્રીસમાં. ક્યારે? તો કે 1896 માં. હવે 21 માં કોણ હોસ્ટ કરશે? તો કે ટોક્યો જાપાન કરશે. અને 24 માં તો કે પેરિસ ફ્રાન્સ કરશે. 28 ખાસ યાદ રાખજો, 2028 ની અંદર લોસ એન્જલિસ યુએસએ ની અંદર થશે. મોસ્ટ આઈએમપી છે મિત્રો, નેક્સ્ટ એક્ઝામમાં પ્રશ્ન આવવાની શક્યતા વધારે છે. હવે મિત્રો વિન્ટર ઓલિમ્પિક વિશે વાત કરીએ તો કે પ્રથમ વખત ક્યાં થયું હતું? તો કે સેમોનિક્સ ફ્રાન્સ ની અંદર થયું હતું 1924 માં. અને 2022 માં ક્યાં થશે? તો કે બેઇજિંગ ચાઇના ની અંદર થશે. અને 2026 માં તો કે ઇટલી ની અંદર થશે. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, હુ હેઝ બીન અપોઇન્ટેડ એઝ ધ ફર્સ્ટ લેફ્ટનન્ટ ગવર્નર ઓફ ધ યુનિયન ટેરિટરી ઓફ લદ્દાખ? તો કે રાધાકૃષ્ણ માથુર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, લદ્દાખ ની અંદર બે ડિસ્ટ્રિક્ટ આવેલા છે, લેહ ડિસ્ટ્રિક્ટ અને કારગિલ ડિસ્ટ્રિક્ટ. તમે જોઈ શકો છો મેપમાં. નેક્સ્ટ પ્રશ્ન, દિશા બિલ 2019 રિસેન્ટલી ક્યાં રાજ્યએ અપ્રુવ્ડ કર્યું? તો કે આંધ્રપ્રદેશે કર્યું. હવે મિત્રો બોર્ડર ને રિલેટેડ એક પ્રશ્ન મોસ્ટ ઓફ એક્ઝામ ની અંદર આવે છે એટલે ખાસ યાદ રાખજો, એટલા માટે આપણે આંધ્રપ્રદેશ વિશે જોઈશું. આંધ્રપ્રદેશ કેટલા રાજ્ય સાથે બોર્ડર શેર કરે છે? તો કે 5 રાજ્ય સાથે બોર્ડર શેર કરે છે. ક્યાં ક્યાં? તો કે એક તમિલનાડુ, બીજું કર્ણાટક, ત્રીજું તેલંગાણા, ચોથું છત્તીસગઢ અને પાંચમું ઓડિશા. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, ટ્રાઈ નું ફૂલ ફોર્મ પૂછ્યું છે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે મિત્રો આપણે ટ્રાઈ વિશે માહિતી યાદ રાખજો, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એમનું ફોર્મેશન નું એક્ઝામ ની અંદર પૂછે છે. તો કે 20 ફેબ્રુઆરી 1997 માં થયું હતું. અને હેડક્વાર્ટર તો કે ન્યુ દિલ્હી ની અંદર છે. હવે તેમના ચેરમેન કોણ છે? તો કે ડોક્ટર પીડી વાઘેલા છે. હવે ખાસ યાદ રાખજો મિત્રો, આઈએમપી છે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે આવ્યો? તો કે 1997 ની અંદર આવ્યો. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, 15મા ફાઇનાન્સ કમિશન ના ચેરમેન કોણ છે? તો કે એન કે સિંઘ છે, નંદ કિશોર સિંઘ છે. હવે મિત્રો ફાઇનાન્સ કમિશન વિશે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે યાદ રાખજો, એ ફોર્મેશન ક્યારે કરવામાં આવ્યું? તો કે 22 નવેમ્બર 1951 માં કરવામાં આવ્યું. હેડક્વાર્ટર ન્યુ દિલ્હી ની અંદર છે. હવે આપણે જોયું તેમ એન કે સિંઘ આ 15 નંબર ના ચેરમેન છે. હવે ફર્સ્ટ ચેરમેન યાદ રાખજો, કારણ કે ફર્સ્ટ ચેરમેન ની અંદર પૂછી શકે છે કોણ હતા? તો કે સી નગોયા હતા. અને 14મા નંબર ના તો કે ડોક્ટર વાય વી રેડ્ડી હતા, જે 2015 થી 2020 સુધી હતું. અને અત્યારે આપણે ચાલે છે 15મા નંબરનું, એટલે કે 15 ફાઇનાન્સ કમિશન, જે ક્યારે સ્થાપવામાં આવ્યું હતું? 2017માં સ્થાપવામાં આવ્યું હતું. અને ચેરમેન એન કે સિંઘ છે, જે 2020 થી 2026 સુધી ચાલશે. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, ઇન્ડિયા અંડર IBSA ડાયલોગ ફોર્મ ક્યાં ક્યાં દેશ વચ્ચે થાય છે એમ પૂછ્યું છે. એટલે કે ઇન્ડિયા, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા વચ્ચે થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, નિશાનામાંથી કયું એવું રાજ્ય છે કે જે નેપાળ સાથે બોર્ડર શેર કરે છે? તો કે ઉત્તરાખંડ કરે છે. હવે નેપાળ સાથે કેટલા રાજ્યની બોર્ડર શેર થાય છે? તો કે ટોટલ 5 રાજ્યની બોર્ડર શેર થાય છે આપણા ઇન્ડિયાના સ્ટેટ. તો કે ક્યાં ક્યાં? તો કે એક ઉત્તરાખંડ, બીજું ઉત્તર પ્રદેશ, ત્રીજું બિહાર, ચોથું વેસ્ટ બંગાળ અને પાંચમું સિક્કિમ. 5 રાજ્યની બોર્ડર શેર થાય છે નેપાળ સાથે. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, પુમા પેક્ટ સાઇન બાય બીઆર આંબેડકર ક્યારે થયો હતો? તો કે 1932 માં થયો હતો, 24 સપ્ટેમ્બર 1932 એટ એરવાડા સેન્ટ્રલ જેલ ઇન પુણા ની અંદર થયો હતો. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, એડ્સ નું ફૂલ ફોર્મ પૂછ્યું છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ.
હવે મિત્રો ખાસ યાદ રાખજો, જે બધા જ આ એક્ઝામ ની અંદર પૂછાઈ ગયેલા સવાલ છે, એસઆઈવી નું ફૂલ ફોર્મ તો કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એઇડ્સ નું ફૂલ ફોર્મ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, ડીએનએ નું ફૂલ ફોર્મ ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ, ટીબી નું ફૂલ ફોર્મ ટ્યુબરક્લોસિસ, એમબીબીએસ નું ફૂલ ફોર્મ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જન. હવે એમ્સ નું ફૂલ ફોર્મ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નીટ નું ફૂલ ફોર્મ નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબલ ટેસ્ટ. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, લિગ્નાઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ વિચ ટાઈપ ઓફ રોક, તો કે સેડિમેન્ટરી રોક. હવે મિત્રો લિગ્નાઇટ એક પ્રકારનો બ્રાઉન કલરનો કોલસો છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમને આ વિડીયો ના ગમ્યો હોય તો ડિસલાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જણાવો કે શું કામ તમને આ વિડીયો ગમ્યો નથી. અને આવી જ રીતે ડીજીવીસીએલના ટોટલ 19 પેપરનું સોલ્યુશન થશે. જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરના જે પેપર લેવાના હતા જેઈના, બધા પેપરનું ડિટેલમાં સોલ્યુશન થશે. કોમ્પ્યુટર, ઇંગ્લિશ અને ગુજરાતીના પણ અલગથી વિડીયો અપલોડ થશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો. હેલો એવરીવન, વેલકમ ટુ પીવાયક્યુ એજ્યુકેશન. આજે આપણે ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલા જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલના જીકેના પ્રશ્ન જોઈશું. મિત્રો 10 પ્રશ્ન છે, આજે લેક્ચર નંબર 4 છે. મિત્રો આપણે અત્યાર સુધીમાં ટોટલ 6 શિફ્ટના પેપરના સોલ્યુશન કર્યા છે અને 2021માં ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલ 9 શિફ્ટના પેપર સોલ્યુશન કરશું. ફર્સ્ટ પ્રશ્ન છે મિત્રો, 22 નંબરની મીટિંગ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની જે મે 2020માં થઈ હતી તે કઈ ઓથોરિટી દ્વારા શેર કરવામાં આવી હતી, તો કે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા શેર કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2020 ક્યાં યોજાણો હતો, કયા સિટીની અંદર, તો કે ગુવાહાટી સિટીની અંદર યોજાણો હતો. હવે મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ વિશે ખાસ યાદ રાખજો, ફર્સ્ટ એડિશન ક્યાં થયું હતું, તો કે દિલ્હીની અંદર થયું હતું 2018માં. સેકન્ડ એડિશન 2019માં પુણે મહારાષ્ટ્રમાં થયું હતું. થર્ડ એડિશન 2020માં ગુવાહાટી આસામમાં થયું હતું. અને ફોર્થ એડિશન ક્યાં થશે 2021માં, તો કે પંચકુલા હરિયાણાની અંદર થશે. નેક્સ્ટ પ્રશ્ન છે, ફર્સ્ટ ઇન્ડિયન ટુ બીકમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા, તો કે કોણ હતા, રાજા ગોપાલાચારી હતા. હવે મિત્રો ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ છે જે યાદ રાખજો, ફર્સ્ટ ગવર્નર ઓફ બેંગોલ, તો કે લોર્ડ ક્લાઇવ. લાસ્ટ ગવર્નર ઓફ બેંગોલ વોરેન હેસ્ટિંગ. અને ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગોલ તો વોરેન હેસ્ટિંગ. મિત્રો ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા લોર્ડ વિલિયમ બેન્ટિંગ. લાસ્ટ ગવર્નર જનરલ એન્ડ ફર્સ્ટ વાઇસરોય ઓફ ઇન્ડિયા લોર્ડ કેનિંગ. અને ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ તો લોર્ડ લુઇસ માઉન્ટ બેટન. અને ફર્સ્ટ ઇન્ડિયન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા સી રાજગોપાલાચારી. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, નિશેનામાંથી સેડિમેન્ટરી રોકનું એક્ઝામ્પલ કયું છે, તો કે સેન્ડસ્ટોન છે. હવે મિત્રો અલગ અલગ સેડિમેન્ટરી રોકના એક્ઝામ્પલ, તો કે સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન, સેલ અને જીપ્સમ. હવે મિત્રો આ ઓપ્શનમાં આપેલા છે તે જોઈએ. બસોલ્ટ કોનું એક્ઝામ્પલ છે, તો કે ઇગ્નિશિયન રોકનું એક્ઝામ્પલ છે. ગ્રેનાઇટ, તો કે એ પણ ઇગ્નિશિયન રોકનું એક્ઝામ્પલ છે. જ્યારે માર્બલ છે એ મેટાફોર્મિક રોકનું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, હાઈ રેટ ઓફ ઇન્ફ્લેશન એન્ડ હાઈ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ તેને શું કહેવામાં આવે છે, તો કે સ્ટેગફ્લેશન કહેવામાં આવે છે. ભાવ વધારાના દર અને બેરોજગારના દરના વધારાને શું કહેવામાં આવે છે, તો કે સ્ટેગફ્લેશન કહેવામાં આવે છે. અથવા એમ પણ પૂછી શકે, ભાવ વધારાના દર અને રોજગારીના ઘટાડાના દરને શું કહે છે, તો કે સ્ટેગફ્લેશન કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, અભિજીત બેનર્જીને નોબેલ પ્રાઇઝ કયા ફિલ્ડમાં મળ્યો હતો, તો કે ઇકોનોમિક્સમાં મળ્યો હતો. હવે મિત્રો ખાસ યાદ રાખજો, ઇન્ડિયન તેમજ ઇન્ડિયામાં જે લોકો જન્મેલા છે તેમને નોબેલ વિનર છે તેનું એક્ઝામમાં પૂછે છે. ફર્સ્ટ જોયું આપણે જોઈશું, તો કે 1913ની અંદર રવિન્દ્રનાથ ટાગોરને શેમાં મળ્યો હતો, તો કે લિટરેચરમાં મળ્યો હતો. 1930માં સીવી રમનને શેમાં મળ્યો હતો, તો કે ફિઝિક્સમાં મળ્યો હતો. 2014માં કૈલાસ સત્યાર્થીને પીસમાં મળ્યો હતો.
1998 માં અમર્ત્ય સેનને ઇકોનોમિક્સમાં મળ્યો હતો અને 1979 માં મધર ટેરેસાને મળ્યો હતો પીસ માટે. નેક્સ્ટ 1968 માં હરગોવિંદ ખુરાનાને મળ્યો હતો ફિઝિયોલોજી તેમજ મેડિસિનમાં. 1983 માં સુબ્રમણ્યમ ચંદ્રશેખરને મળ્યો હતો ફિઝિક્સમાં અને 2009 માં વેંકી રામકૃષ્ણને મળ્યો હતો કેમિસ્ટ્રીમાં. 2019 માં અભિજીત બેનર્જીને મળ્યો હતો ઇકોનોમિક્સમાં. તેમજ 1902 માં રોનાલ્ડો રોઝને મળ્યો હતો મેડિસિનમાં અને 1907 માં રુડિયાર્ડ કિપલિંગને મળ્યો હતો લિટરેચરમાં અને 1989 માં મળ્યો હતો 14મા નંબરના દલાઈ લામાને પીસ માટે. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, ભારતી રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? તો કે એન્ટાર્ટિકાની અંદર આવેલું છે, જે ભારતનું છે. હવે મિત્રો એન્ટાર્ટિકાની અંદર ભારતના ત્રણ જે રિસર્ચ સ્ટેશન છે ક્યાં ક્યાં, તો આપણે જોઈશું. દક્ષિણ ગંગોત્રી જે 1983 ની અંદર કમિશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૈત્રી છે 1989 ની અંદર કમિશન કરવામાં આવ્યું હતું અને ભારતી છે તે 2012 માં કમિશન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન છે, ફેબ્રુઆરી 2020 માં ફોર્થ ઈસ્ટ એશિયા સમિટ કોન્ફરન્સ ઓન મેરીટાઈમ સિક્યુરિટી કોઓપરેશન ની ક્યાં યોજાણી હતી? તો કે ચેન્નઈમાં યોજાણી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે, એસએસસી નું ફૂલ ફોર્મ પૂછ્યું છે, તો કે સ્ટાફ સિલેક્શન કમિશન. હવે મિત્રો જે ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ છે તે મોસ્ટ ઓફ એક્ઝામ ની અંદર પૂછે છે, તો કે એસએસસી નું આપણે જોયું તેમ સ્ટાફ સિલેક્શન કમિશન, યુપીએસસી નું યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જીપીએસસી નું ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, કેટ કોમન એડમિશન ટેસ્ટ, એમબીએ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, સીબીએસસી નું ફૂલ ફોર્મ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, રેમ નું ફૂલ ફોર્મ પૂછ્યું છે, તો કે રેન્ડમ એસેસ મેમરી. હવે મિત્રો કોમ્પ્યુટર ને રિલેટેડ ફૂલ ફોર્મ છે તે યાદ રાખજો, જે ઇમ્પોર્ટન્ટ છે. એલસીડી લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એલઈડી લાઇટ ઇમિટિંગ ડાયોડ, એસએમએસ શોર્ટ મેસેજ સર્વિસ, જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, IMEI ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી, WWW વર્લ્ડ વાઇડ વેબ, OTG ઓન ધ ગો, RAM રેન્ડમ એસેસ મેમરી, ROM રીડ ઓનલી મેમરી, OS ઓપરેટિંગ સિસ્ટમ, DP ડિસ્પ્લે પિક્ચર, CD કોમ્પેક્ટ ડિસ્ક, USB યુનિવર્સલ સિરિયલ બસ, TB ટેરાબાઇટ, GB ગીગાબાઇટ્સ, MB મેગાબાઇટ્સ, KB કિલોબાઇટ્સ, AC અલ્ટરનેટિંગ કરંટ, DC ડાયરેક્ટ કરંટ, PC પર્સનલ કોમ્પ્યુટર. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમને આ વિડીયો ન ગમ્યો હોય તો ડિસલાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જણાવો કે શું કામ તમને આ વિડીયો ગમ્યો નથી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, સી યુ નેક્સ્ટ ટાઈમ. વેલકમ ટુ PYQ એજ્યુકેશન. આજે આપણે DGVCL દ્વારા લેવામાં આવેલા જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તેમજ IT GK પ્રશ્ન જોઈશું મિત્રો. બંનેની એક્ઝામ ડેટ 6 જાન્યુઆરી 2021, સેમ શિફ્ટ હોવાથી GK પ્રશ્ન સેમ છે મિત્રો. આજે લેક્ચર નંબર 5 છે મિત્રો. DGVCL દ્વારા લેવામાં આવેલ 2021 ટોટલ JEE 9 શિફ્ટમાં 9 પેપર લેવાના હતા. આજે GK 9 શિફ્ટના GK પ્રશ્નનું સોલ્યુશન કમ્પ્લીટ થશે. ફર્સ્ટ પ્રશ્ન છે, મે 2020 ઇન્ડિયન નેવી દ્વારા જે ભારતના લોકોને માલદીવ્સમાંથી પાછા લાવવામાં આવ્યા હતા કારણ કે COVID-19 પેન્ડેમિક સિચ્યુએશનના કારણે, તો કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ઇન્ડિયન નેવી દ્વારા? તો કે ઓપરેશન સમુદ્ર સેતુ ચલાવવામાં આવ્યું હતું. હવે મિત્રો બેઝિક ઇન્ફોર્મેશન ઇન્ડિયન નેવી વિશે જોઈશું. ફાઉન્ડેડ ક્યારે થયું હતું? તો કે 1612 માં થયું હતું. હેડક્વાર્ટર ક્યાં છે? તો કે ન્યૂ દિલ્હીની અંદર છે. હવે મિત્રો રિજનલ હેડક્વાર્ટર પૂછે છે ઇન્ડિયન નેવીના. વેસ્ટર્ન નવલ કમાન્ડનું હેડક્વાર્ટર તો કે મુંબઈની અંદર છે. ઇસ્ટર્ન નવલ કમાન્ડનું હેડક્વાર્ટર તો કે વિશાખાપટ્ટનમની અંદર છે. સાઉધર્ન નવલ કમાન્ડનું હેડક્વાર્ટર તો કે કોચીની અંદર છે. અંદમાન એન્ડ નિકોબાર કમાન્ડનું હેડક્વાર્ટર તો કે પોર્ટ બ્લેરની અંદર છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, ઇન્ડિયન નેવી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. હવે મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે કે ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ કોણ છે?
આનો આન્સર તમે પીડીએફ ડાઉનલોડ કરશો તેમાં મળી જશે. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, UIDAI નું ફૂલ ફોર્મ પૂછ્યું છે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે મિત્રો ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ છે તે યાદ રાખજો. જીએસટી નું ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સીપીઆઈ નું ફૂલ ફોર્મ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, WPI નું ફૂલ ફોર્મ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, DTC નું ફૂલ ફોર્મ ડાયરેક્ટ ટેક્સ કોડ, ICAN નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ અબોલિશ ન્યુક્લિયર વેપન, GSTN નું ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક. ખાસ યાદ રાખજો મોસ્ટ IMP છે મિત્રો VVPAT નું ફૂલ ફોર્મ વોટર વેરીફાયબલ પેપર ઓડિટ ટ્રાય. 7 નું ફૂલ ફોર્મ સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન કેપિટલ. ભીમ નું ફૂલ ફોર્મ ભારત ઇન્ટરફેસ ફોર મની. ઉડે ઉજ્જવલા ડિસ્કોમ ઇન્સ્યોરન્સ યોજના. ઉડાન ઉડે દેશ કે આમ નાગરિક. ઉજાલા ઉન્નત જ્યોતિ બાય અફોર્ડેબલ LEDs ફોર ઓલ. મુદ્રા નું ફૂલ ફોર્મ માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, વિચ ઓથોરિટી કન્ડક્ટ રેપો રેટ એન્ડ રિવર્સ રેપો રેટ ઇકોનોમિક્સ ઓપરેશન ઇન ઇન્ડિયા. તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. હવે મિત્રો રેપો રેટ એટલે શું અને રિવર્સ રેપો રેટ એટલે જોઈશું. રેપો રેટ એટલે કે સેન્ટ્રલ બેંક છે જે કોમર્શિયલ બેંકને લોન આપે છે, જ્યારે રિવર્સ રેપો રેટની અંદર કોમર્શિયલ બેંક છે તે સેન્ટ્રલ બેંકને લોન આપે છે. જ્યારે રેપો રેટની અંદર રેટ હાઈ હોય છે અને રિવર્સ રેપો રેટની અંદર રેટ લેસ હોય છે. હવે મિત્રો રેપો રેટની અંદર ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવામાં આવે છે, જ્યારે રિવર્સ રેપો રેટમાં મની સપ્લાયને કંટ્રોલ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, લાસ્ટ મુઘલ એમ્પાયર કોણ હતા? તો કે બહાદુર શાહ જફર હતા. હવે મિત્રો મુઘલ એમ્પાયરની સ્થાપના કોણે કરી? તો કે બાબરે કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, દુર્ગાપુર આયર્ન સ્ટીલ પાવર પ્લાન્ટ કયા રાજ્યની અંદર આવેલ છે? તો કે વેસ્ટ બંગાળની અંદર આવેલ છે. હવે મિત્રો બોર્ડર રિલેટેડ એક પ્રશ્ન એક્ઝામની અંદર આવે છે, જેટકો હોય, DGVCL હોય, UGVCL હોય, MGVCL હોય કે PGVCL હોય. તો મિત્રો આપણે જોઈશું વેસ્ટ બંગાળ કેટલા રાજ્ય સાથે બોર્ડર શેર કરે છે? તો કે 5 રાજ્ય સાથે બોર્ડર શેર કરે છે. ક્યાં ક્યાં? તો કે એક ઓડિશા, બીજું ઝારખંડ, ત્રીજું બિહાર, ચોથું સિક્કિમ અને 5મું અસમ. અને ઇન્ટરનેશનલ કન્ટ્રી સાથે? તો કે 3, એક નેપાળ, બીજું ભૂટાન અને ત્રીજું બાંગ્લાદેશ સાથે બોર્ડર શેર કરે છે. હવે મિત્રો આપણે અલગ કરન્ટલી સ્ટીલ પાવર પ્લાન્ટ ઇન ઇન્ડિયા જે ઇમ્પોર્ટન્ટ છે તેને જોઈશું. એલો સ્ટીલ પ્લાન્ટ દુર્ગાપુર વેસ્ટ બંગાળની અંદર આવેલ છે. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ તો કે ભિલાઈ છત્તીસગઢની અંદર આવેલ છે. બોકારો સ્ટીલ પ્લાન્ટ તો કે બોકારો ઝારખંડની અંદર આવેલ છે. ચંદ્રપુરા ફેરો એલોય પ્લાન્ટ તો કે ચંદ્રપુર મહારાષ્ટ્રની અંદર આવેલ છે. અને SR સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ હજીરા ગુજરાતની અંદર આવેલ છે. નેક્સ્ટ, શરદ અરવિંદ બોબડે હુ ઇઝ ઓફન સીન ઇન ન્યૂઝ ઇન કરન્ટલી સર્વિંગ એઝ? તો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આ પ્રશ્નપત્ર મિત્રો 21 જાન્યુઆરી 2021 નું છે, તો ત્યારે તે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા. હવે મિત્રો કરંટમાં અત્યારે હાલના કોણ છે? તો કે NV રમણના છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. કેટલા નંબરના? તો કે 48 નંબરના છે. પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા? તો કે SJ કનૈયા હતા. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, 19 નંબરની એશિયન ગેમ ક્યાં સિટી હોસ્ટ કરશે 2022માં? તો કે હેન્ઝાઉ સિટી ચાઇનાની અંદર થશે. હવે મિત્રો એશિયન ગેમ પ્રથમ ક્યાં રમાણી હતી? તો કે ન્યૂ દિલ્હીની અંદર રમાણી હતી 1951માં. 19મા નંબરને આપણે જોયું તેમ 2022માં હેન્ઝાઉ સિટી ચાઇનાની અંદર થશે. 20મા નંબરની 2026માં એહી નગોયાની અંદર જાપાનમાં થશે. 21મા 2030માં દોહાની અંદર કતરમાં થશે. જ્યારે 22 નંબરની 2037માં રિયાદ સાઉદી અરેબિયાની અંદર થશે. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, બ્લોક માઉન્ટેનનું એક્ઝામ્પલ પૂછ્યું, નિશાનામાંથી કયું છે? તો કે હોજ છે. હવે મિત્રો બ્લોક માઉન્ટેનના એક્ઝામ્પલ વર્લ્ડની અંદર? તો કે ગ્રેટ આફ્રિકન રિફ્ટ વેલી, રાઇન વેલી ગાર્બેન ઇન જર્મની, ઓજ માઉન્ટેન ઇન ફ્રાન્સ, સિરા નેવાલ ઇન USA, હર્ડ્સ માઉન્ટેન ઇન જર્મની. હવે મિત્રો ખાસ યાદ રાખજો બ્લોક માઉન્ટેન્સ ઇન ભારતની અંદર? તો કે સતપુરા અને વિંધ્યા છે.
नेक्स्ट प्रश्न मित्रों, सीएटी नु फुल फॉर्म पूछ्यु छे तो के कॉमन एडमिशन टेस्ट। हवे मित्रों इम्पोर्टंट फुल फॉर्म छे ते याद रखजो, एग्जाम नी अंदर पूछी शके छे। जेईई नु फुल फॉर्म जॉइंट एंट्रेंस एग्जामिनेशन, नीट नु फुल फॉर्म नेशनल एलिजिबिलिटी कम एंट्रेंस टेस्ट, गुस्केट नु फुल फॉर्म गुजरात कॉमन एंट्रेंस टेस्ट, गेट नु फुल फॉर्म ग्रेजुएट एम्प्लीट्यूड टेस्ट इन एंजीनियरिंग, અને CDS એક્ઝામ નું ફૂલ ફોર્મ તો કે કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામિનેશન। નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, હાઉ મેની કન્ટ્રીઝ શેર લેન્ડ બોર્ડર વિથ ઇન્ડિયા, તો કે જમીન સાથે સંકળાયેલી ભારતને કેટલા દેશો છે, તો કે 7 કન્ટ્રીઝ જોડાયેલ છે, બોર્ડર શેર કરે છે ભારતની સાથે। ક્યાં ક્યાં? તો કે એક પાકિસ્તાન, બીજું અફઘાનિસ્તાન, ત્રીજું ચાઇના, ચોથું નેપાળ, પાંચમું ભૂટાન, છઠ્ઠું બાંગ્લાદેશ અને સાતમું મ્યાનમાર। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડીયો ના ગમ્યો હોય તો ડિસલાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જણાવો કે શું કામ તમને આ વિડીયો ગમ્યો નથી। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, સી યુ નેક્સ્ટ ટાઈમ।